ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું અજય ત્રિવેદી અને આજે આપણે શીખી રહ્યા છીએ ધોરણ 8માં ચેપ્ટર નંબર 8 અને એમાં મિત્રો આપણે જીએસટી નો એક અગત્યનો દાખલો જોઈશું. મિત્રો જો અહીંયા એક વસ્તુ 18% જીએસટી, કેટલા ટકા? 18% જીએસટી સાથે 1239 રૂપિયામાં ખરીદવામાં આવે છે, તો વસ્તુની છાપેલી કિંમત શોધો. આપણે શોધવાની શું છે? છાપેલી કિંમત શોધવાની છે, બરોબર મિત્રો? તો આપણે અહીંયા પહેલા તો રકમમાં જે વસ્તુ આપેલી છે એ પહેલા લખી કાઢીએ. અહીંયા આપણને જીએસટી આપ્યું છે કે જીએસટી બરાબર 18%, ઓકે. અને ત્યાર પછી આપણે એક વસ્તુ 1239 રૂપિયામાં ખરીદીને આવ્યા છીએ, એટલે ખરીદ કિંમત અથવા એની મૂળ કિંમત કહેવાય. ખરીદ કિંમત બરાબર 1239 રૂપિયા, ઓકે. અને ત્યાર પછી વસ્તુની છાપેલી કિંમત આપણે શોધવાની છે, એટલે આપણે અહીંયા લખી કાઢીએ કે વસ્તુની છાપેલી કિંમત બરાબર કેટલા રૂપિયા, તો એ આપણે અહીંયા શોધવાની છે. તો હવે શું કરશો મિત્રો? તો પહેલા આપણે વસ્તુની છાપેલી કિંમત શોધવાની છે અને 18% જીએસટી છે, એટલે ટકા હંમેશા 100 નીકળશે, એટલે આપણે ધારી લેવું પડે પહેલા કે ધારો કે વસ્તુની છાપેલી કિંમત 100 રૂપિયા છે. તો શું લખીશું અહીંયા? ધારો કે વસ્તુની છાપેલી કિંમત બરાબર 100 રૂપિયા. કેમ આ 100 ક્યાંથી લખ્યા? કારણ કે 18% છે, ટકા હંમેશા કેટલા નીકળે? 100. હવે જીએસટી કેટલું કીધું છે? તો અહીંયા આપણે લખેલું છે જીએસટી બરાબર 18%. તો હવે અહીંયા શું લખવાનું? વસ્તુની ખરીદ કિંમત બરાબર, ધ્યાન રાખજો કે વસ્તુની ખરીદ કિંમત બરાબર. જુઓ મિત્રો, તો અહીંયા છાપેલી કિંમત કેટલા રૂપિયા આપણે લીધી છે? 100 રૂપિયા, અને વત્તા જીએસટી તમારું છે 18 રૂપિયા, બરોબર. તો એ બેનો સરવાળો કરીએ તો કેટલા થાય? 118 રૂપિયા. આ તમારી ખરીદ કિંમત આવી, એમ કહેવાય. તો હવે તમારે પદ મૂકવાનું આવશે કે 118 રૂપિયા આ શું છે? ખરીદ કિંમત. તો 118 રૂપિયા ખરીદ કિંમત હોય તો વસ્તુની આપણે લખતા જઈએ જોડે જોડે કે 118 રૂપિયા એ શું છે? ખરીદ કિંમત. તો ખરીદ કિંમત હોય તો વસ્તુની છાપેલી કિંમત બરાબર, છાપેલી કિંમત કેટલી લેવાની? તો અહીંયા જુઓ, છાપેલી કિંમત કેટલી ગણી છે આપણે? 100 રૂપિયા. તો અહીંયા લખીશું આપણે 100 રૂપિયા. તો માટે આપણે કેટલામાં ખરીદીને આવ્યા છે એક વસ્તુ? તો ખરીદ કિંમત 1239 રૂપિયા. તો અહીંયા લખીએ આપણે 1239 રૂપિયા ખરીદ કિંમત હોય તો વસ્તુની છાપેલી કિંમત બરાબર કેટલા રૂપિયા. તો હવે શું થશે મિત્રો? જુઓ, આ 1239 ઉપર જતા રહે, 118 નીચે આવી જાય. તો અહીંયા લખીએ આપણે 1239 અને છેદમાં 118 ગુણ્યા 100 છેદમાં 1. હવે આપણે છેદ ઉડાડવાના છે, તો જુઓ અહીંયા 2 છેદ ઉડાડી દઈએ. 2 50 દુ 100 થાય, કેટલા થાય? અહીંયા છેદ ઉડાડી દઈએ તો 2 50 દુ 100, અને આને 2 વડે ભાગો તો 2 5 10 અને 2 9 18, ઓકે. હવે શું કરી નાખીએ જુઓ બરોબર ધ્યાનથી? તો 1239 છે, તો 1239 ને તમે 59 વડે ભાગાકાર કરો તો 59 ગુણ્યા 3 કરીએ, 3 9 27, 3 5 15, 15 ને 2 17,
અને 59 ગુણ્યા 4 કરીએ તો 4 9 36 નો છગડો 4 5 20 ના 3 20 ના 3 કેટલા થશે 23 એટલે આ તો વધી જશે એટલે કેટલા ભાગ ચલાવીશું 3 એ ભાગ ચલાવીએ તો 3 એ ભાગ ચલાવશો તો કેટલા આવશે 170 13 માંથી 7 જાય તો 6 અહીંયા 0 અને ઉપરથી ઉતાર્યા 9 બરોબર 7 ને 6 13 બરોબર હવે શું કરીશું તો 1239 છે તો 3 9 27 નો 7 નો બધી પડી 2 3 5 15 15 ને 2 17 થાય એટલે 177 આવશે એટલે અહીંયા કેટલા લખીશું 77 એટલે એ તો વધી જશે મિત્રો એટલે 3 એ ભાગ નહીં ચાલે પણ 2 એ ભાગ ચાલશે તો 2 એ ભાગ ચલાવીએ તો જો 2 9 18 વધી પડી 1 2 5 10 10 ને 1 11 તો 59 ગુણ્યા 2 કરીએ એટલે 118 આવે 13 માંથી 8 જાય તો 5 અહીંયા 0 0 અને અહીંયા કેટલા વધ્યા 9 તો હવે 59 એકા 59 શૂન શૂન આવી ગયો મિત્રો આવડશે ને તો આ રીતે તમે ભાગાકાર કરી અહીંયા છેદ ઉડાડીએ 59 એ ભાગ ચલાવીએ તો કેટલા આવે 21 તો બરાબર 21 ગુણ્યા કેટલા આવશે 50 તો બરાબર ગુણાકાર કરો તો 0 5 એકા 5 અને 5 2 10 તો કેટલા રૂપિયા આવ્યા 1050 રૂપિયા આ શું આવી ગયા વસ્તુની છાપેલી કિંમત તો અહીંયા લખી કાઢીએ વસ્તુની છાપેલી કિંમત આવડશે મિત્રો તો હવે નીચે આપણે જવાબ લખી કાઢીએ શું લખીશું આન્સર કરીને તો વસ્તુની અહીંયા લખવું પડશે વસ્તુની છાપેલી કિંમત બરાબર કેટલા થાય 1050 રૂપિયા કેટલા રૂપિયા 1050 રૂપિયા થશે આવડશે મિત્રો તો આ રીતે તમે પહેલા જે વસ્તુ તમને રકમમાં આપેલી છે એ તમારે અહીંયા આ લખી કાઢવાની અને ત્યાર પછી વસ્તુની ખરીદ કિંમત જો ટકા કેટલા એ નીકળે 100 અને જીએસટી હોય તો પ્લસ કરવાના તો 100 માં 18 ઉમેરો એટલે કેટલા થાય 118 આ 118 શું આવી કહેવાય ખરીદ કિંમત તો આપણે અહીંયા પદ મૂકવું પડશે કે 118 રૂપિયાની ખરીદ કિંમત હોય તો વસ્તુની છાપેલી કિંમત 100 રૂપિયા બરોબર તો આપણે કેટલામાં લાવ્યા છીએ વસ્તુ 1239 રૂપિયા ખરીદ કિંમત હોય તો વસ્તુની છાપેલી કિંમત કેટલી તો હવે આ નીચે હોય ક્યાં જાય ઉપર અને ઉપર હોય નીચે આવી જાય અને ગુણ્યા 100 છેદ ઉડાડીએ તો 21 ગુણ્યા 50 વધે અને એ બંનેનો ગુણાકાર કરીએ તો 1050 આવશે તો આ શું આવી કહેવાય વસ્તુની છાપેલી કિંમત આવડશે મિત્રો તો આ રીતે મિત્રો પદ્ધતિસર આ વિડિયો તમે બે વાર જોઈ લેજો અને પછી મિત્રો તમે જાતે પ્રેક્ટિસ કરશો તો આ દાખલાઓ તમને ચોક્કસથી આવડી જશે તો નેક્સ્ટ વિડિયોમાં નવા દાખલા સાથે ફરી મળીએ ગુડ નાઇટ મિત્રો